गुड मॉर्निंग ઓલ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇવોલ્યુશન ઓફ પ્લાનિંગ, બરાબર. સો લાસ્ટ લેક્ચરમાં આપણે દરેક એન્શિયન્ટ સિવિલાઇઝેશનની વાત કરી હતી, લાઈક ઇન્ડસ વેલી, ઇજિપ્શિયન, બેબીલોન, બરાબર. સો હવે આપણે આગળ જે વાત કરીએ છીએ તો એ છે કે ધ ટાઉન પ્લાનિંગ ઇવોલ્યુશન ઇન ધ વેદિક પીરિયડ, બરાબર. વોટ ઇઝ અ વેદિક પીરિયડ? કે આફ્ટર ધ ડેથ ઓર ઇન ધ એરા ઓફ ધ ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર. તો એ હતો આઈ થિંક દેટ 200 થી, મતલબ 200 BC થી 300 AD સુધીનો, મતલબ 500 વર્ષનો આખો પીરિયડ, બરાબર. તો એ વખતે કેવી રીતે આપણે જે ટાઉન પ્લાનિંગ હતું તો કેવી રીતે થતું હતું, બરાબર. કે એમાં કયા કયા મેજર સિટીઝ હતા કે જે ઓલરેડી ડેવલપ્ડ હતા, બરાબર. અને કેવી રીતે એમાં કઈ કઈ યુનિકનેસ હતી કે જેથી આપણને ખબર પડે કે ભાઈ ઓકે, આપણે જે ટાઉન પ્લાનિંગની જે હિસ્ટ્રી છે એ કેવી કેટલી બ્લૂમિંગ એન્ડ વાસ્ટ છે, બરાબર. સો વાત કરીએ આપણે કે ટાઉન પ્લાનિંગ ઇન ધ વેદિક પીરિયડ, બરાબર. તો વેદિક પીરિયડમાં ચંદ્રગુપ્ત મૌર્ય ડાયનેસ્ટી, મતલબ કે એ વખતના ટાઈમમાં, બરાબર, કે પર્ટિક્યુલર જે બી નાલંદા હતું, બરાબર. પછી જે તક્ષશિલા, બરાબર. તો એ કાઇન્ડ ઓફ જે બી મગધ કાઇન્ડ ઓફ મગધ સિટી, બરાબર. તો એ સૌથી વેલ પ્લાન્ડ સિટી કહેવામાં આવે છે કે ભાઈ એ એવી રીતનું આખું ડેવલપ કર્યું હતું કે આખી એની જે પેરિફરી હોય એ ગ્રીન બેલ્ટ હોય, મતલબ ગ્રીન બેલ્ટ મતલબ ત્યાં આખી ગ્રીનરીઝ ને પ્રોપર આવું એક આખું સર્કમફરન્શિયલ, મતલબ રાઉન્ડ શેપમાં આખા રોડ્સ, પછી જે બી એના મેઇન મેઇન સિટી સેન્ટર્સ છે, બરાબર, બધું જ એવી રીતે આખું ડેવલપ કરેલું હોય કે જેથી અમુક અમુક ડિસ્ટન્સ પછી વચ્ચે આખું ગ્રીન બેલ્ટ ઓર ગ્રીનરીની સ્પેસ આવે ઓર રિક્રિએશનલ સ્પેસ આવે, બરાબર. સો એ પર્ટિક્યુલર ટાઈમમાં ડ્રેનેજ સિસ્ટમ તો નથી અવેલેબલ, બરાબર. લાઈક એ જે બી નોલેજ હતું કે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વાળા જે પીપલ્સ હતા એ લોકો જોડે હતું, એ પાસો ના થઈ શક્યું વિથ જનરેશન ટુ ધ જનરેશન. પણ રહ્યા સમ કાઇન્ડ ઓફ ધ વોટર સપ્લાય સિસ્ટમ્સ, બરાબર, કે ભાઈ પાણીની નહેર બનાવી અને દરેક એન્ડ સુધી પહોંચી શકે, બરાબર. પછી પ્રોપરલી રોડ ડિઝાઇન થયા કે જેથી મેજર જે રોડ્સ હતા એને પર વ્હીકલ આરામથી પાસ થઈ શકે, બરાબર. સો એ બધું જ એ વખતના ટાઈમમાં હતું અને ઘણી યુનિક ઓર એડવાન્સ મેથડોલોજીથી આખું કન્સ્ટ્રક્ટ કર્યું હતું કે જેમ જેમ ભાઈ ટાઉનનો ગ્રોથ થતો જાય કે જેમ જેમ એક્સપાન્ડ થતું જાય, બરાબર. એ કેવી રીતે પ્રોપરલી એક્સપાન્ડ કરવું કે જેથી દરેક કોઈ બી એક ફાર એન્ડ ઉપર કોઈ પીપલ ત્યાં લીવ થઈ રહ્યા, તો એને બી જે એના સેન્ટ્રલ ઓર સીબીડી જે આપણે વાત કરી હતી, સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ એરિયા, બરાબર. તો એ પર્ટિક્યુલર એરિયામાં જવા માટે એને ઇઝનેસ રહે, બરાબર, અને ઇઝી રીતે પહોંચી શકે ત્યાં, બરાબર. ગમે તેટલો દૂર હોય પણ એ બી ઇઝી રીતે પહોંચી શકે, બરાબર. સો એ વસ્તુ થઈ. પછી એના પછી ઘણા પીરિયડ આગળ વધતા ગયા, એમ ધીમે ધીમે ટાઉનનું ડેવલપમેન્ટ થયું, બરાબર. પછી બીજા કોઈ આપણને નોટેબલ ટાઉન્સ મળતા નથી આફ્ટર ધ વેદિક પીરિયડ, બરાબર. પછી સીધો આપણે આવે છે ધ ટાઉન પ્લાનિંગ હિસ્ટ્રી ઇન ધ મુઘલ એરા, બરાબર. કે જે મુઘલ પીરિયડ જે હતો તો એ વખતે કેવી રીતનું એનું આખું ટાઉન પ્લાનિંગ સિસ્ટમ્સ કેવી રીતની હતી, બરાબર. સો આપણે વાત કરી શકીએ કે મુઘલ એની પહેલા જે સુલતાન એરા જે હતો, બરાબર, કે જે અફઘાન અને એ બાજુના જે લોકો હતા અને જે લોકો આયા અને જે દિલ્હીમાં એ લોકો આખું ડેવલપમેન્ટ કર્યું, બરાબર. તો એ વખતનો આખું એક પીરિયડ આપણને જોવા મળે છે, બરાબર. તો એમાં એક સૌથી મેઇન નોટેબલ નામ છે કે ભાઈ મોહમ્મદ બિન તુઘલક, બરાબર. સો પર્ટિક્યુલર એ જે ટાઈમ હતો, બરાબર, તો એ જે મોહમ્મદ બિન તુઘલક હતો, સો ઇટ ઇઝ અ ફર્સ્ટ હાઈવે એન્જિનિયર ઓફ ઇન્ડિયા, બરાબર. કે એને જે આપણે અત્યારે વાત કરીએ છીએ ગોલ્ડન ક્વોડ્રિલેટરલ હાઈવે, નેશનલ હાઈવે, બરાબર, કે જે ઇન્ડિયાના મેજર 4 સિટીને ડેવલપ કરે, સોરી, કનેક્ટ કરે છે. સો ધ મોહમ્મદ બિન તુઘલક ઇઝ અ ફર્સ્ટ હાઈવે એન્જિનિયર ઓફ ઇન્ડિયા, બરાબર. કે એને આખું હાઈવેનું કન્સ્ટ્રક્શન ઓર રોડ કન્સ્ટ્રક્શન આખા કરાયા, અને અકોર્ડિંગ ટુ રોડ એને એના ટાઉનને એ રીતે ડેવલપ કરે કે જેથી જે ટાઉનના જે મેજર એરિયાઝ છે કે જે મેજર બિલ્ડિંગ છે એ બધા જે એ મેજર મેઇન રોડ ઉપર આવી જાય કે જેથી પીપલને જગ્યાએ પહોંચવા માટે બહુ જ ઇઝી પડે, બરાબર. હવે કેમ એને હવે ફર્સ્ટ એન્જિનિયર કહેવામાં આવે છે?
આગળ તમને ખબર છે કે જો ઈફ તમે કોઈ હિસ્ટ્રીની બુક વાંચી હશે તો ત્યાં વાંચે કે પગલા તુઘલક બરાબર, કે એક કાંડો કિંગ હતો બરાબર, કે એને શું કર્યું કે જેટલા બી મેજર ડાયનેસ્ટી હતી ઇન ધ મુગલ એન્ડ ધ સુલતાન એરિયા બરાબર, સો જે બી મુઘલ ડાયનેસ્ટી હતી બરાબર, કે મુઘલ પીરિયડમાં મોસ્ટલી જે કેપિટલ ઓફ ધેટ સ્ટેટ બરાબર, કે ભાઈ એમની જે આખી હતી રાજગાદી રાજપાટ તેની જે કેપિટલ હતી એ કહેવાય દિલ્હી, મેઇન સેન્ટર ઓફ દિલ્હી બરાબર. પણ જે મોહમ્મદ બિન તુઘલક જે હતો બરાબર, તો એણે શું કર્યું કે એને રાતોરાત મનમાં વિચાર આવ્યો કે ભાઈ આપણે દિલ્હી નથી રાખવી ખાતી, આપણે એક કામ કરીએ આપણે જઈએ સીધા ભોપાલ એમપીમાં બરાબર. તો એને રાતોરાત એના બધા મિનિસ્ટરને બોલાયા અને એક ફરમાન આપ્યું કે ભાઈ અત્યારે જ આપણે બધું પેક કરો અને અહીંની આપણી જે કેપિટલ છે એને સીધે ને સીધે ત્યાં ભોપાલમાં શિફ્ટ કરો બરાબર. સો એટ ધેટ ટાઈમ એને જેટલી બી મિનિસ્ટર્સ હતા, એના જેટલા બી શું કહેવાય જે આર્મી હતી અને જે બી વસ્તુ હતી એ બધી જે ત્યાંથી લઈ અને દિલ્હીથી લઈ અને ભોપાલ લઈ ગયો બરાબર. ભોપાલ ગયો, ભોપાલ ત્યાં રહ્યો મહિનો 2 મહિના, 2 મહિના રહ્યા પછી એને કહ્યું કે હું અહીંયા મજા નથી આવતી બરાબર. તો ફરી એ લોકો આખી મિનિસ્ટરની મીટિંગ બોલાવી અને એવું કીધું કે ચલો આપણે ભાઈ પાછા ભોપાલથી પાછા દિલ્હી બરાબર. સો એટ ધેટ ટાઈમ એને 2 વખત એની કેપિટલ ચેન્જ કરી. તો સો એ જે ટ્રાન્ઝિશન વખતે એને જે બી રોડ સિસ્ટમ ડેવલપ કર્યા, સો ઇટ ઇઝ કોલ્ડ ધ ફર્સ્ટ નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયા. સો ભલે ગાંડો એમ્પરર હતો કે ગમે તે, કે એના આ રીતે તુઘલકી નિર્ણય રાતોરાત નિર્ણય બદલાય કે ભાઈ આપણે કેપિટલ અહીંયાથી ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જઈએ. અને એટ ધેટ ટાઈમ કે જ્યારે કોઈ બી ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ અવેલેબલ નથી કે જેથી તમારે પહોંચવા માટે મહિના મહિનાનો ટાઈમ થતો હતો, તો એ પહોંચ્યા પછી તરત ને તરત બીજા મહિને એવું કહે કે ચલો પાછા ત્યાં જઈએ બરાબર. સો પણ એ પર્ટિક્યુલર ટ્રાન્ઝિશનમાં એને એક વસ્તુ સારી કરી કે એને જે હાઈવેનું કન્સ્ટ્રક્શન ઓર ધ જે મેથડોલોજીસ એને જે આપી કે ભાઈ આપણે કેવી રીતે હાઈવેનું કન્સ્ટ્રક્શન કરીએ કે જેથી આપણે કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ ઇઝીલી પહોંચી શકીએ બરાબર. તો એ પર્ટિક્યુલર આખું એનું નોટેબલ કન્ટ્રીબ્યુશન કહી શકાય કે ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ ટાઉન પ્લાનિંગ એઝ વેલ એઝ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ ટ્રાન્સપોર્ટેશન બરાબર. સો એ થયું આપણે મોહમ્મદ બિન તુઘલક એરા. એના પછી હવે મુઘલ એરા. મુઘલ એરામાં પર્ટિક્યુલર જે બી મેઇન જે સિટીઝ હતા કે જે દિલ્હીની આજુબાજુની જે એની કેપિટલ હતું એ જગ્યાએ પ્રોપર ડેવલપમેન્ટ કર્યું લોકોએ. સો એ વખતના જે બી મેઇન કેપિટલ હતું દિલ્હી બરાબર, મેથોડોલોજી યુઝ કરી. પણ ઇન ધ એન્શિયન્ટ સિટીઝ મતલબ કે આપણે જે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જે એની જે પ્રેક્ટિસિસ કે એની જે મેથોડોલોજી હતી તો એના નિયરનેસ બી એ લોકોએ કોઈ જ નોટેબલ કન્ટ્રીબ્યુશન આપ્યું નથી, લાઇક ડ્રેનેજ સિસ્ટમ, વોટર સપ્લાય સિસ્ટમ, બિલ્ડિંગ્સ બરાબર. તો એટલું બધું કન્ટ્રીબ્યુશન નથી, પણ આપણી જે એન્શિયન્ટ મેથોડોલોજી હતી એ ઘણી એડવાન્સ હતી ઇન ધેટ રિસન્ટ ડેવલપમેન્ટ બરાબર. સો આફ્ટર ધ મુઘલ પીરિયડ એના પછી આપણે આવ્યું આખું પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડ બરાબર, કે જે બ્રિટિશર્સે જે ડેવલપમેન્ટ કર્યું બરાબર. તો બ્રિટિશર્સે ટાઉન પ્લાનિંગમાં ઘણું ડેવલપમેન્ટ કર્યું કે એ લોકો જે ફોરેન થી એ ટાઈપના એમના જ વખતની કે એમના ત્યાંની જે મેથોડોલોજી લઈને આવ્યા એ આપણે અહીંયા ઇન્ડિયન કોન્ટિનેન્ટ ઉપર સબકોન્ટિનેન્ટ ઉપર એ લોકોએ અપ્લાય કર્યું અને ધીમે ધીમે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ્સ ડેવલપ કરી, રેલવેઝ, રોડવેઝ, કે જેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રુપ્સ અને જે ગુડ્સ છે એને ઇઝીલી મુવમેન્ટ કરાવી શકે લોકો બરાબર બરાબર. તો એના પછી એક આવે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ હિસ્ટ્રી, કારણ કે આફ્ટર ધ ઇન્ડિપેન્ડન્સ કે 1949 પછી કઈ રીતે એનું ડેવલપમેન્ટ થયું બરાબર. સો તો સૌથી પહેલા જે ચંદીગઢનું ડેવલપમેન્ટ થયું કે 1950 કે 52 ની અરાઉન્ડ બરાબર. સો ઇટ ઇઝ ધ ફર્સ્ટ પ્લાન્ડ સિટી ઓફ ઇન્ડિયા એને આપણે કહી શકાય બરાબર. પછી ચંદીગઢ ઉપરથી પછી રેફરન્સ લઈ અને પર્ટિક્યુલર ગાંધીનગરનું ડેવલપમેન્ટ કર્યું 1960 ઓર 62માં બરાબર, કે ગાંધીનગરનું ડેવલપમેન્ટ થયું. અને સો ધીસ ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પ્લાન્ડ સિટી ઓફ ઇન્ડિયા, આપણું જે ગાંધીનગર છે બરાબર એ પર્ટિક્યુલર સેકન્ડ મોસ્ટ પ્લાન્ડ સિટી ઓફ ધ ઇન્ડિયા છે. એના પછી ઘણા બધા ડેવલપમેન્ટ થયા, લાઈક ઇન્ડસ્ટ્રીયલ ટાઉન્સ ડેવલપ થયા, લાઈક જમશેદપુર છે બરાબર, કે જે આપણે બિહારની અંદર જે છે
બરાબર. તો એ કાઇન્ડ ઓફ ફર્સ્ટ ઇન્ડસ્ટ્રીયલ ટાઉન કે જે ખાલી ને ખાલી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી ને જ સસ્ટેન કરી શકાવો, કે ત્યાં જે પીપલ રહી રહ્યા છે, બધી જ જે જમશેદપુરની જે ટાટા સ્ટીલ ફેક્ટરીઝ છે બરાબર, એ બધી જ એના અરાઉન્ડિંગ આખું જે ટાઉન ડેવલપ થયું, તો એ થયું આખું ઇન્ડસ્ટ્રીયલ ટાઉન ડેવલપમેન્ટ બરાબર. તો એવી રીતે ધીમે ધીમે કરતા 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 આગળ વધતા ગયા પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ, અને એના પછી જે 21st સેન્ચુરી જે આપણી આવી બરાબર. તો એમાં આપણે જે વાત કરીએ છીએ કે જે ગાંધીનગરની નજીકમાં જે ગિફ્ટ સિટી બન્યું બરાબર, સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સોરી ધીસ ઇઝ ધ મોસ્ટ સ્માર્ટેસ્ટ સિટી ટીલ નાવ ઇન ઇન્ડિયા બરાબર. કે ભાઈ જે ગિફ્ટ સિટી આખું એ લોકો ડેવલપ કરી નાખશે જ્યારે બરાબર, અને ફૂલ વર્કિંગ કન્ડિશનમાં આવી જશે, સો ઇટ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ સિટી ઓફ ઇન્ડિયા બરાબર. કે એને ટોટલી આખું સ્માર્ટ સિટીની રીતે ડેવલપ કર્યું છે બરાબર. આમાં દરેક નાના નાના કમ્પોનન્ટ્સને ઇમ્પ્રુવ કરી દીધા છે, લાઈક સેનિટેશન છે, ડ્રેનેજ છે, ટેલિકમ્યુનિકેશન છે, ટ્રાન્સપોર્ટેશન છે બરાબર. પછી ઘણી નવી મેથોડોલોજીસ, ઘણા નવા પ્રિન્સિપલ્સ એ લોકોએ ડેવલપ કર્યા, અને ઘણી નવી ફેસિલિટીઝ ડેવલપ કરી, લાઈક જે સીવરેજ સિસ્ટમ છે એ આખી નવી ડેવલપ કરી બરાબર. પછી જે વેસ્ટ કલેક્શન સિસ્ટમ છે બરાબર, તો આપણે અહીંયા અમદાવાદમાં કેવું છે કે ઘરે ઘરે આવી અને પેલી જે મ્યુનિસિપલની ગાડી છે એ કચરો કલેક્ટ કરી જાય તમારા ઘરની બહારથી બરાબર. પણ જે ગિફ્ટ સિટી છે તો એમાં ઘરની અંદર જ એક એવું કાઇન્ડ ઓફ શૂટ આપ્યું કે જેથી તમે બધું જે તમારો કચરો છે એમાં નાખી દો, અને વિથ ધ હેલ્પ ઓફ ધ વેક્યુમ એ આખો કચરો નીચે જગ્યાએ કલેક્ટ કરી, અને પછી આખી પાઇપલાઇનમાં એને કલેક્ટ કરી, અને આગળ જે ટ્રીટમેન્ટ સેન્ટર છે, જે વેસ્ટ કલેક્શન ટ્રીટમેન્ટ સેન્ટર છે, તો એ જગ્યાએ ત્યાં સીધું એ પહોંચાડી શકે. તો એ કાઇન્ડ ઓફ નવી સિસ્ટમ્સ એ લોકો ડેવલપ કરી રહ્યા છે સ્માર્ટ સિટીઝ બરાબર, કે વિથ ધ હેલ્પ ઓફ ધ ઇન્ટરનેટ અને બીજા ઘણી બધી મેથોડોલોજી, કે મોબાઈલથી યુઝ થઈ શકે તમારું ઘર ઓટોમેટેડ આખું બરાબર. તો એવી રીતે આખું ફ્રોમ ધ એન્શિયન્ટ ટુ ધ સ્માર્ટ ટુ ધ એડવાન્સ બરાબર, કે એન્શિયન્ટ સિટીઝથી લઈને અત્યાર સુધીની આપણે આખી હિસ્ટ્રી જોઈ લીધી બરાબર, કે ટાઉન પ્લાનિંગની હિસ્ટ્રી કેવી રીતની હોય છે અને શું એમાં વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે બરાબર. સો હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે તો એમાં ઓબ્જેક્ટ્સ ઓફ ટાઉન પ્લાનિંગ ભણીશું, કે ભાઈ ટાઉન પ્લાનિંગ કરવાનો મેઇન ઓબ્જેક્ટ શું બરાબર, કે કેમ કે કયા મેઇન એસેન્શિયલ ઓબ્જેક્ટ છે કે જેના લીધે તમારે ટાઉન પ્લાનિંગ કરવું પડે. સો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.